નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છે એકાઉન્ટ વિષયમાં પાર્ટ ટુનું ફર્સ્ટ ચેપ્ટર ભૂલ સુધારણાનો. અત્યાર સુધી આપણે પાર્ટ વનના 1-11 ચેપ્ટર અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે પાર્ટ ટુનું ફર્સ્ટ ચેપ્ટર, જે તમને એક્ઝામમાં 4 માર્ક્સના દાખલામાં પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ ચેપ્ટરનો અભ્યાસ કરો તે પૂર્વે એક વસ્તુ તમને ખાસ આવડવી જરૂર છે. પાર્ટ વનનું ચેપ્ટર નંબર 4 આમનોન, જો આમનોન નહીં આવડતી હશે તો તમને આ ચેપ્ટર આવડવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે આ ચેપ્ટર શીખતા પહેલાં તમે આમનોનનો પાયો તૈયાર કરી લેજો, જેથી કરીને ઇઝીલી તમે આ ચેપ્ટરના બધા એક્ઝામ્પલ સરળતાથી સોલ્વ કરી શકો છો. જોઈએ આપણે ભૂલ સુધારણા નોંધ શું છે એની જે વાત કરીએ. પહેલાં પ્રસ્તાવના કે નામું લખવાની શરૂઆત ક્યાંથી થાય, તો કે પહેલું સ્ટેપ હતું એનું વાઉચર, અને આપણે છેલ્લું સ્ટેપ એટલે કે છેલ્લેથી જે બીજું સ્ટેપ સુધી શીખ્યા હતા કાચું સરવૈયું, વાર્ષિક હિસાબ સુધી શીખ્યા નથી. એટલે વાઉચર ઉપરથી ધીમે ધીમે હિસાબો લખતા લખતા આપણે ક્યાં સુધી આવીએ, કાચા સરવૈયા સુધી. આપણે બધા ચેપ્ટરનો અભ્યાસ કરી ચૂક્યા છે પાર્ટ વનમાં. જે કાચું સરવૈયું શું બતાવે છે આપણને, કાચું સરવૈયું એવું બતાવે છે કે આપણા હિસાબો ગાણિતિક રીતે સાચા છે, એટલે ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો સરખો આવે, એટલે આપણા હિસાબો ગાણિતિક રીતે સાચા છે, એમાં કોઈ ભૂલ રહી નથી તે બતાવે છે. એટલે કે આપણું હિસાબો લખવામાં કોઈ ક્ષતિ રહી નથી તેવું સાબિત થાય છે. છતાં પણ કેટલીક ભૂલો રહી ગઈ હોય છે, તો ભૂલોના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. એક છે કાસ લખ્યું છે એટલે એનું પૂરું નામ છે કાચા સર્વેને અસર કરતી ભૂલો, અને બીજું છે કાચા સર્વેને અસર ન કરતી ભૂલો. આ ભૂલો એવી છે, આ બાજની જે 1-5 ભૂલ છે તે કાચા સર્વેને અસર કરતી ભૂલો. એટલે શું, એવી ભૂલો કે જો આ ભૂલો 1-5 ભૂલો કરી દેવામાં આવે તો તમારું કાચું સર્વૈયું મળે જ નહીં. એટલે કે ઉધાર અને જમા બાદનો સરવાળો જે સરખો થવો જોઈએ એ થાય જ નહીં, કંઈ ને કંઈ ક્ષતિ રહી જાય. અને આ બાદની 1-4 ભૂલ એવી છે કે આ ભૂલ એવી છે કે જો તમે આ પ્રકારની ભૂલ કરો, એટલે ભૂલ નંબર 2 પ્રકારની એટલે કાચું સર્વૈયું અસર ન કરતી ભૂલો કરો, તો તમે આ ભૂલ કરો છતાં પણ તમારું કાચું સર્વૈયું બરાબર આવી જાય અને તમે ભૂલ પકડવામાં તમને ખૂબ મુશ્કેલી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાના છે કાચી સરને અસર કરતી ભૂલો અને કાચી સરને અસર ન કરતી ભૂલો માત્ર થિયરી, કેટલાક 1-1 માર્ક્સના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. આ વિડીયો તમે બરાબર છેલ્લે સુધી જોશો તો તમને આના પછીના વિડીયોમાં હું જે તમને એક્ઝામ્પલ શીખવવાનો છું તમે સરળતાથી શીખી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરવી ભૂલ સુધારણાનો, એટલે કે જ્યારે પણ હિસાબમાં ભૂલ થઈ ગયું ત્યારે કોઈ પ્રકારની ચેક કરતા નથી. આપણે શું કરીએ છીએ, હિસાબો સુધારવા માટે ફરીથી નોંધ લખીએ છીએ, એને આપણે કહીએ છીએ ભૂલ સુધારણા નોંધ. એટલે ભૂલ સુધારણા માટે કોઈ પ્રકારની ચકચક કરવામાં આવતી હિસાબોમાં એ જે ભૂલ થઈ ગઈ તેમની તેમ જ રહેવા દેવામાં આવે છે. એ ભૂલ સુધારવા માટે જે નવી નોંધ લખવામાં આવે છે એને આપણે કહીએ છીએ ભૂલ સુધારણા નોંધ. ચાલો પહેલો આપણે અભ્યાસ કરીએ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. પહેલું છે વિસરચૂક ભૂલ, વિસરી જવું. ગુજરાતીમાં વિસરી જવું એટલે એવું કહી શકાય ભૂલી જવું. તમે કોઈ એક નોંધ કરવાની જ ભૂલી જાઓ તો એનો અર્થ કે ઉધાર બાજુ અને જવા બાજુ બંને બાજુ નોંધ નહીં કરી હોય. તમે દાખલા કેમ હોય કે રૂપિયા 500નું વેચાણ રોકડેથી કર્યું, તો આપણે આમનો એવું કરીએ છીએ કે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, એટલે રોકડ ખાતે પણ નોંધ નથી કરીને વેચાણ ખાતે પણ નોંધ નથી કરી, એટલે એક અસર ઉધાર પણ નથી કરી, એક અસર જમા પણ નથી કરી, એટલે આ નોંધ જ ભૂલી ગયા છે તો પણ આપણનું કાચું સરવૈયું આવે. તો મારે જો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે પણ કોઈ નોંધ કરવાની ભૂલી જાય તેને આપણે કહે વિસરચૂક ભૂલ. ત્યારબાદ છે સિદ્ધાંતની ભૂલ. સિદ્ધાંતની ભૂલ એટલે શું, જે નામાનો નિયમ એવો છે કોઈ પણ મિલકત ખરીદવામાં આવે તો સિદ્ધાંત એવો છે કે મિલકત ખાતે ઉધાર કરવામાં આવે. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું કે રૂપિયા 5000નું યંત્ર ખરીદ્યું, તો આપણે શું કરીએ, યંત્ર આવે છે એટલે યંત્ર ખાતે ઉધાર, પણ તમે ભૂલથી એવું લખ્યું યંત્ર ખાતે નહીં પણ ખરીદ ખાતે ઉધાર કર્યું. તો ખરેખર નામાનો નિયમ એવો છે કે કોઈ પણ મિલકત ખરીદવામાં આવે ત્યારે મિલકત ખાતેની નોંધ કરવામાં આવે છે, માલ સામાનની ખરીદી કરવામાં આવે તો જ ખરીદ ખાતે નોંધ કરવામાં આવે છે. એટલે અહીંયા જે વાત કરું સિદ્ધાંતની ભૂલમાં કે ભાઈ અહીંયા ખરેખર નોંધ થવી જોઈએ યંત્ર ખાતે પણ ભૂલથી કરી ખરીદ ખાતે, તો આવા કોઈ નામાના નિયમનો ભંગ થતો હોય, એના સિદ્ધાંતનો ભંગ થતો હોય તો એને આપણે કહીએ છીએ સિદ્ધાંતની ભૂલ. ત્યારબાદ છે ખોટા ખાતે લખવાની ભૂલ. ખોટા ખાતે લખવાની ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ એટલે શું, મેં રમેશ પાસેથી મને કોઈ રકમ મળી હોય પણ મેં સુરત ખાતે લખી નાખી હોય. જો વિદ્યાર્થી મિત્રો, રમેશ પાસેથી રકમ મળી હોય તો તમે સુરત ખાતે ના લખી શકો, કારણ કે રમેશનું અને સુરેશનું ખાતું અલગ અલગ છે. તો જ્યારે કોઈ વ્યક્તિ પાસે રકમ મળી હોય કે ચૂકવી હોય, કોઈ ખર્ચ ચૂકવ્યો, કોઈ આવક મળી હોય, ત્યારે જે તે ખર્ચ ખાતે, જે તે આવક ખાતે અથવા જે તે વ્યક્તિ ખાતે જ નોંધ થવી જોઈએ. છતાં પણ આપણે ભૂલથી કોઈ બીજા ખાતે કે બીજા કોઈ ખર્ચ કે બીજા આવક ખાતે નોંધ કરી દઈએ છીએ, ત્યારે આવી જે નોંધ કરીએ છીએ એ આપણી ભૂલ છે. તો આ ભૂલ સુધારવા માટે ફરીથી નવી ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવામાં આવે છે.
ત્યારબાદ છે મૂળ ચોપડે લખવાની ભૂલ. મૂળ ચોપડે લખવાની ભૂલ એટલે શું? કે વેચાણ હોય તો વેચાણમાં જ નોંધ થવી જોઈએ, ખરીદી હોય તો ખરીદ ખાતામાં જ નોંધ થવી જોઈએ. સમજ પડે છે? તમારી શરૂઆતની બાકી જો લેણદારની હોય તો જમા બાજુ પર નોંધ થવી જોઈએ, કારણ કે લેણદારની જમા બાકી હોય. મૂડી હોય તો મૂડી ખાતાની જ નોંધ થવી જોઈએ, મૂડી ખાતાની જમા બરાબર બાકી આગળ લાવીએ, શરૂની બાકી લખવી જોઈએ. તો તમે જ્યારે પણ કોઈ બાકી લાવો છો ત્યારે બાકી જે તે ચોપડામાં જે તે બાજુએ જ લખવી જોઈએ. એટલે મૂળ ચોપડો લખો છો ત્યારે જ એમાં કોઈ ભૂલ હોય તો એનો અર્થ એવો થયો કે આ તમારે ફરીથી એ નોંધ સુધારવા માટે આપણે શું કરવી પડશે? ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવી પડશે. ત્યારબાદ છે ભરપાઈ ચૂક ભૂલ. વિદ્યાર્થી મિત્રો, તમને શબ્દ જ એવું કહી દે છે કે આ નોંધ કઈ રીતે થાય. ભરપાઈ ચૂક એટલે આ ભૂલ થઈ ગઈ હોય તો આપણે એની ભરપાઈ થઈ જાય. એટલે શું? દાખલા તરીકે મેં કોઈ રકમ ઉધાર બાજુ પર 100 રૂપિયા ઓછા લખ્યા છે તો એવા 100 રૂપિયા મેં જમા બાજુ પર ભૂલથી ઓછા રૂપિયા લખ્યા હોય. એટલે ઉધાર બાજુ પર 100 રૂપિયાની ભૂલ છે, એટલી જ ભૂલ ક્યાં થઈ? જમા બાજુ પર તો હિસાબો તો મળી જવાના, પરંતુ આ ભૂલ કેવી થઈ ગઈ? ઉધાર અને જમા બંને બાજુ ભરપાઈ થઈ ગઈ, બંને બાજુ ભરપાઈ થઈ ગઈ, એને શું કહેવાય? ભરપાઈ ચૂક ભૂલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ બધી એવી અસરો છે અથવા તો એવી બધી ભૂલો છે જે કાચા સરવૈયાને અસર કરે છે. કેટલેક અંશે આપણે જોઈએ તો આપણને આમનોંધ કરતી વખતે પણ મુશ્કેલી છે. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો છે સર, અસર ન કરતી ભૂલો છે અને આ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે. એટલે આજે અસર ન કરતી ભૂલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ ભૂલો એવી છે તમારું કાચું સરવૈયું મળી જાય છતાં પણ તમે ભૂલ શોધી શકો નહીં. એમાં ભૂલ શોધવા માટે આપણે કન્ટિન્યુ ઓડિટનું કાર્ય કરવું પડે. ઓડિટના કાર્ય કરવા પછી જે કંઈ ભૂલ હોય એને ચેક કરવાની નથી, એ ભૂલની રિવર્સ એન્ટ્રી આપણે આપવાની છે, જેને આપણે કહીએ છીએ ભૂલ સુધારણા નોંધ. હવે કેટલીક એવી આપણે એન્ટ્રી આપણે જોવાના છે કે જેને પરિણામે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે જેમાં કાચું સરવૈયું મળે જ નહીં તમારું. પેલું ખતવણીની ભૂલ. ખતવણીની ભૂલ એટલે શું? આપણે અગાઉ એક ચેપ્ટર શીખી ગયા છે ખાતાવહી ને ખતવણી. ખાતાવહી ખતવણીમાં શું કરીએ? આપણે આમનોંધ પરથી ખાતાવહીને ખતવણી કરીએ છીએ. એમાં લખ્યું રમેશભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. આપણે રમેશભાઈ ખાતે ઉધાર લખ્યું તો રમેશભાઈની ઉધાર પર જ નોંધ કરવાની હોય, પણ ભૂલથી રમેશભાઈની જમા પર નોંધ કરી એટલે જે ખતવણીની ભૂલ થઈ. તો આ ખતવણીની ભૂલ પણ આપણે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો કહી શકાય. ત્યારબાદ છે જે ખાતાની બાકીની ભૂલ. આપણે જે ખતવણી હોય એમાં બધા અલગ અલગ પ્રકારના ખાતા તૈયાર કર્યા હોય, તે દરેકે દરેક જે ખાતામાં આપણે છેલ્લે શું કરીએ? ખાતું બંધ કરીને બાકી આગળ લઈ ગઈ એવી બાકી શોધીએ છીએ. તો કોઈની બાકી ઉધાર પર શોધવાની જગ્યાએ જો ભૂલથી લખી દીધું હોય જમા પર તો પણ આપણું કાચું સરવૈયું મળતું નથી, તો એની પણ અલગથી નોંધ કરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. ત્યારબાદ છે લખ્યું છે પેટા નોંધના સરવાળાની ભૂલો. આપણે અગાઉ એક ચેપ્ટર શીખી ગયા છે પેટા નોંધ. તો કયા કયા પ્રકારની પેટા નોંધ આવતી? ખરીદ નોંધ આવતી, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, રોકડ મેળ, આ બધી અલગ અલગ પ્રકારની પેટા નોંધ છે, ખાસ આમ નોંધ પણ. હવે શું થાય છે કે તમે કોઈ પણ પ્રકારની પેટા નોંધ હોય એનો છેલ્લે સરવાળો કરો. એ સરવાળો જો વધારે થઈ ગયો હોય તો પણ મુશ્કેલી, અને એ સરવાળો ઓછો થયો હોય તો પણ મુશ્કેલી. એટલે અહીંયા જો લખેલું છે પેટા નોંધનો સરવાળાની ભૂલ હોય એની પણ આપણે અલગથી નોંધ લખવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, પેટાનોને સરવાળાની ભૂલની કોઈ આમનોંધ થશે નહીં, માત્ર નોંધ જ લખી દેવાની છે. સરળતાથી આ વ્યવહાર આપણો સોલ્યુશન થઈ જશે. ત્યારબાદ છેલ્લી કાચું સરવૈયું તૈયાર કરવામાં થયેલી ભૂલો. કાચું સરવૈયું આપણે ક્યારે બનાવીએ છીએ? જ્યારે આમનોંધ, ખતવણી, ખતવણી પછી બાકી શોધીએ અને બાકી પછી છેલ્લું સ્ટેપ આપણે કરીએ છીએ કાચું સરવૈયું. પણ જ્યારે પણ કોઈ પ્રકારની કાચા સરવૈયાની ભૂલો હોય તો આપણે ફરીથી નવું કાચું સરવૈયું તૈયાર કરવાનું હોય છે. એની કોઈ ભૂલ સુધારણા નોંધ લખવાની હોતી નથી. નવું કાચું સરવૈયું સુધારીને જે તે ભૂલ હોય તે જે તે બાજુ લખીએ છીએ. આ રીતે આપણે અલગ અલગ પ્રકારની ભૂલોનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે ભૂલ કેવી રીતે સુધરી શકે અને ભૂલ સુધારણા નોંધ ખરેખર દાખલામાં 4 માર્ક્સનો દાખલો પૂછાય તે સમજવાના છે. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.